વંશીધર વિદ્યાલય અને ચાણક્ય એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિષય ગણિત ધોરણ 10 પ્રકરણ 6 ત્રિકોણની અંદર આપણે અગાઉ પાયથાગોરસનું પ્રમેય અને પાયથાગોરસનું પ્રતિપ્રમેય જોયું હતું. આજે આપણે પ્રકરણ 6માંથી 2 માર્ક્સમાં અને 1 માર્ક્સમાં ખાલી જગ્યામાં એમસીક્યુની અંદર જે દાખલા પૂછાય છે એ દાખલાઓ જોશું. અલગ અલગ રીતના એક પાયથાગોરસના પ્રમેયને આધારે દાખલો છે, એક સમરૂપતાને પ્રમેયના આધારે દાખલાઓ છે, એ દાખલાઓ આપણે જોશું. આજે આપણે સૌ પ્રથમ સમરૂપતાના પ્રમેયને આધારે દાખલાઓ છે એ જોઈએ. તો સમરૂપતાના પ્રમેયને આધારે આપણે ચેપ્ટર જોયું એ પ્રમાણે 2 ત્રિકોણો આપેલા છે. પહેલા રકમ 2 ત્રિકોણોમાં એક ત્રિકોણ છે એ બી સી અને બીજો ત્રિકોણ છે ડી ઈ એફ. એટલે આપણે પહેલાં એ સામાન્ય ત્રિકોણ દોરી લઈએ કે એ બી અને સી, બીજો ત્રિકોણ છે ડી ઈ અને એફ. બે ત્રિકોણ એ બે સમરૂપ છે. એ બી બરાબર 3 સેન્ટીમીટર આપ્યા છે, બી સી બરાબર 6 સેન્ટીમીટર આપ્યા છે, ડી ઈ બરાબર 4.5 સેન્ટીમીટર આપ્યા છે. તો આપણે ઈ એફ શોધવાનો છે. હવે સમરૂપનો મતલબ એવો થાય કે બંનેની બાજુઓ સરખી હોય, માપ ભલે અલગ અલગ હોય. દાખલા તરીકે એ બીનું માપ 3 છે તો ડી ઈનું માપ કેટલું છે? 4.5. પણ સમરૂપ છે. સમરૂપ છેનો મતલબ કે બે બાજુ સમાન છે, માપમાં નહીં પણ સમરૂપતાને આધારે બંને બાજુઓ કેવી છે? સમાન છે. એટલે કે એ બી અને ડી ઈ સરખી થશે, બી સી અને ઈ એફ સરખી થશે, સમરૂપ થશે, અને એ સી અને ડી એફ સમરૂપ થશે. જે રીતે બે ત્રિકોણો સમરૂપ કીધા હોય, એ દાખલા તરીકે એ બી સી ને પી ક્યુ આર કીધો હોય તો એ બી ને પી ક્યુ સરખી થશે. એ રીતે આમાં એ બી સી ને ડી ઈ એફ કીધા એટલે એ બી અને ડી ઈ સમાન થશે, બી સી અને ઈ એફ સમરૂપ થશે, અને એ સી અને ડી એફ સમરૂપ થાય. એટલે આપણે સૂત્ર બનાવવું હોય તો આ રીતે બનાવી શકીએ. એ બીના છેદમાં એ બી જેવી જેવી બાજુ આ ત્રિકોણમાં કઈ થશે? ડી ઈ. એટલે એ બીના છેદમાં ડી ઈ લઈ શકીએ આપણે. એ બીના છેદમાં ડી ઈ બરાબર બી સી. તો બી સીના છેદમાં આપણે શું લઈ શકશું? ઈ એફ. એટલે બી સીના છેદમાં ઈ એફ લઈએ આપણે. ત્રીજી બાજુ છે એ સી, તો એ સીના છેદમાં આપણે શું લઈ શકીએ? ડી એફ. હવે આપણે તો અહીંયા બધી 3 આ 6 બાજુની જરૂરિયાત નથી. આપણે એ બી અને બી સી આપ્યો છે એટલે એ બી ને બી સી વાળું જે આ 4 છે એટલા પદને લઈ લે એટલે આપણો દાખલો થઈ જશે. એટલે આપણે સૂત્રમાં આટલું લઈ લેશું, એ બીના છેદમાં ડી ઈ બરાબર બી સીના છેદમાં ઈ એફ. હવે એ બીની જગ્યાએ આપણે એ બીની કિંમત મૂકી દેશું. એ બી બરાબર 3 આપ્યા છે, ડી ઈ એટલે કેટલા આપ્યા છે? 4.5. પછી બી સી, બી સી એટલે 6 આપ્યા છે, અને ઈ એફ આપણે શોધવાનો છે. હવે આપણે જે શોધવાનું છે એને આપણે બરાબરની આ બાજુ એકલો રાખીએ એટલે કે 3ની જગ્યાએ જવા દઈએ એટલે ઈ એફ બરાબર તો 6 એમ ને એમ 4.5 અહીંયા ભાગાકારમાં છે. 6 આરે ક્યાં વયા જશે? ગુણાકારમાં. અહીંયા ભાગાકારમાં હોય બરાબરની ઓલી બાજુ હોય છે એટલે ગુણાકારમાં 6 × 4.5 થઈ જશે ભાગ્યા 3. અહીંયા ઈ એફની જગ્યાએ વયા જશે અને ઈ એફ છે એ 3ની જગ્યાએ આવી ગયા, કારણ કે આપણે ઈ એફ શોધવાના છે એટલે ઈ એફ અને આપણે 3ના સ્થાને જવા દીધા છે. એટલે ઈ એફ બરાબર માટે કરીને અહીંયા ભાગ પડશે 6 × 3 = 6 એટલે 3 ઉડી ગયા. 4.5 × 2 કરી નાખો એટલે કેટલા આવશે? 9. એટલે આપણે ઈ એફનો જવાબ મળી ગયો. આપણે શું શોધવાનું હતો? ઈ એફ. એટલે આવો તમારે 1 માર્ક્સમાં ખાલી જગ્યામાં એમસીક્યુમાં અથવા 2 માર્ક્સમાં પણ આ દાખલો સમરૂપતાને આધારે પૂછાઈ શકે. હવે આપણે બીજી રીત જોઈએ, ત્રિકોણના ક્ષેત્રફળના આધારે દાખલાઓ. રકમની અંદર તમારે ક્ષેત્રફળ આપ્યું હશે. ત્રિકોણના ક્ષેત્રફળ એવો શબ્દ, ક્ષેત્રફળ એવો શબ્દ આપ્યો હોય તો એ રીતે હોય તો દાખલો કઈ રીતે ગણવો આ પણ 1 માર્ક્સની અંદર એમસીક્યુમાં ખાલી જગ્યામાં પૂછાઈ શકે. અહીંયા આપણે 2 ત્રિકોણ આપેલા છે, એક ત્રિકોણ એ બી સી અને બીજો ત્રિકોણ ડી ઈ એફ. બંને કેવા છે? સમરૂપ છે. જો અમે આપણે હમણાં સમરૂપતાનો દાખલો અગાઉ જોઈ પ્રમાણે સમરૂપતાની નિશાની છે, એની નિશાની છે સમરૂપતા. એટલે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ ડી ઈ એફ સમરૂપ છે. હમણાં આપણે અગાઉના દાખલામાં જોયું એ જ પ્રમાણે આકૃતિ સુરી લે ત્રિકોણ એ બી સી સમજૂતિ માટે ત્રિકોણ એ બી સી સમરૂપ ત્રિકોણ ડી ઈ એફ. એટલે એ બી અને ડી ઈ બાજુ સમાન થશે, બી સી અને ઈ એફ સમાન થશે, એ સી અને ડી એફ સમાન થશે. હવે એને ક્ષેત્રફળો આપી દીધા છે બે નહીં ત્રિકોણોના. એ બી સીનું 64 આપ્યું છે અનુક્રમે છે અને ડી ઈ એફનું 121 છે. એટલે આનું સૂત્ર કઈ રીતે બનાવવું તમારે? જે ત્રિકોણ આપ્યા હોય ને એ ત્રિકોણને પહેલાં લઈ લેવાનું કે એ બી સી છે પહેલાં. એટલે ત્રિકોણ એ બી સીનું ક્ષેત્રફળ
છેદમાં જે ત્રિકોણ આપ્યો અને DEF આપ્યો છે એટલે છેદમાં આપણે ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ લેવાનું. જો કદાચ PQR કીધું હોય તો આપણે શું લેત PQR નું ક્ષેત્રફળ બરાબર સામે સૂત્ર છે જે ક્ષેત્ર જે ત્રિકોણ આપ્યો હોય બે ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર સામે બાજુનો વર્ગ. શું સૂત્ર છે? બાજુનો વર્ગ. જે બાજુ આપી હોય જો ABC ત્રિકોણ માટે એની BC શોધવાની છે એટલે સામે આપણે BC નો વર્ગ લેવાનો ABC ત્રિકોણની સામે. અને DEF નું ક્ષેત્રફળ છે તો એની બાજુ એની આપી છે EF. કઈ આપી છે? EF. એટલે EF નો વર્ગ લેવાનો. એટલે BC ને EF હંમેશા સમરૂપતાની નિયમ પ્રમાણે સમાન હશે. જો BC તો એવી ને એવી બાજુ બીજા ત્રિકોણમાં કઈ થાય? EF. જો કદાચ અહીંયા એની BC ની જગ્યાએ AB શોધવાનું કીધું હોત તો આપણે અહીંયા રકમની અંદર એની DE જ આપેલી હોત. જો એ ના આપી હોય તો રકમમાં મિસ્ટેક હોય. એટલે અહીંયા BC શોધવાનો છે એટલે એની EF જ આપી છે. એટલે BC ના છેદમાં શું થશે? EF. પણ યાદ રાખવાનું ક્ષેત્રફળમાં સૂત્રમાં સામે વર્ગ લેવાનો. આવો નવો એક દાખલો આવશે પરિમિતિનો. અહીંયા CBCના ક્ષેત્રફળની જગ્યાએ ABCની પરિમિતિ એવું કીધું હશે. પણ પરિમિતિમાં વર્ગ નહીં લેવાનો, ખાલી બાજુ લેવાની. જ્યારે ક્ષેત્રફળમાં સૂત્રમાં સામે વર્ગ લેવાનો. હવે બંને રકમની ABCનું ક્ષેત્રફળ અને DEFનું ક્ષેત્રફળ આપેલું છે. ABCનું ક્ષેત્રફળ આપ્યું છે 64. એટલે આપણે ABCનું ક્ષેત્રફળની જગ્યાએ 64 લઈશું. DEFનું ક્ષેત્રફળ એટલે આપણે આપેલ છે 121. એટલે ત્યાં આપણે લેશું 121. BC આપણે શોધવાનો છે એટલે BC વર્ગ એમને. EF વર્ગ એટલે EF આપણે આપ્યો છે 15.4. એટલે અહીંયા આપણે લેશું 15.4 નો વર્ગ. હવે આ જે વર્ગ છે એ બે આપણે અહીંયા સામે આપી દેશું. કારણ કે બેયનું વર્ગમૂળ નીકળે છે. 64નું વર્ગમૂળ 8 નીકળે અને 121નું વર્ગમૂળ 11 નીકળે. 64 ને 11 121 એટલે આ વર્ગ આપણે અહીંયા આપી દેશું એટલે આ બંને વર્ગમૂળમાં આવી જશે. વર્ગમૂળમાં 64 ને વર્ગમૂળમાં 121 બરાબર અહીંયા વર્ગ નીકળી જશે આપી દીધા એટલે BC થઈ જશે ખાલી ને અહીંયા થઈ જશે ખાલી 15.4. 64નું વર્ગમૂળ કાઢ લ્યો 8, 121નું વર્ગમૂળ કાઢ લ્યો 11. BC આપણે શોધવાનો છે છેદમાં 15.4. BC શોધવાનો છે તો BC ને આપણે એકલો રાખીએ સાહેબ. 15.4 અહીંયા ભાગાકારમાં છે, 18 ક્યાં આવી જશે? ગુણાકારમાં. એટલે 8 × 15.4 થઈ જશે અને ભાગ્યા 11. માટે કરીને BC ને આપણે આગળ લઈ લઈએ. BC બરાબર 15.4નો 8 વડે ગુણાકાર કરી નાખો અને 11 વડે ભાગી નાખો એટલે આપણો જવાબ આવી જશે 15.4 × 8. 8 × 32 નો બગડો વધ્યા હોય 3, 8 × 5 = 40, 3 × 43 તગડો વધ્યા હોય 4, 8 × 1 = 4, 12. એક આંકડા પહેલાં પોઈન્ટ અને એક આંકડા પહેલાં પોઈન્ટ લઈ લઈએ 123.2. 123.2 ને 11 વડે ભાગાકાર કરી નાખો. 11 × 1 = 11, 12 માંથી 11 = 1, 3 × 3 = 1, 11 × 1 = 11, 13 માંથી 11 = 2. આ બે ઉતાર્યા તો પોઈન્ટ ઉપર ચડી જશે. 11 × 2 = 22 માંથી 22 = 0. એટલે કેટલો જવાબ આવ્યો આપણે? BC બરાબર 11.2. એટલે ક્ષેત્રફળની અંદર યાદ રાખવાનું વર્ગ લેવાનો થશે.